ವಕ್ರತುಂಡ ಮಹಾಕಾಯ ಸೂರ್ಯಕೋಟಿ ಸಮಪ್ರಭ ನಿರ್ವಿಘ್ನನ್ ಕುರು ಮೇ ದೇವ ಸರ್ವಕಾರ್ಯೇಷು ಸರ್ವದಾ. ಸುದಕ್ಷಿಣಾ
થઈ જાય છે, જેમ સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્નની સૃષ્ટિ શાંત થઈ જાય છે. એ તત્વને જે જાગે જાય છે, જે તત્વને આત્મતત્વ વડે ઓળખવામાં આવે છે, તે આત્માનું સ્વરૂપ શું હશે? ત્રીજા પંચદશીના પ્રકરણમાં પંચ વિવેક પંચકોષ વિવેક પ્રકરણમાં આપણે જોઈ ગયા છે પાંચે તત્વોના પંચીકૃત વિભાગથી આ શરીર દેખાય છે. દિનેશભાઈ નંદુમાં એવા તમારા પાંચ શરીર છે. એ પાંચે પાંચ શરીરથી તમે જુદા છો, મારા છો. જેમ દર્પણમાં દેખાતા પ્રતિબિંબથી તમે આઘા છો, જુદા છો, એ જ રીતે આ પાંચે પાંચ શરીરથી તમે મારા અને જુદા છો. પણ અજ્ઞાનમાં જેમ સ્થૂળ શરીરને હું માનો છો, સ્થૂળ શરીરને લાગેલા આરોપ અને પ્રત્યારોપને પોતાના માનો છો. જેમ ગરબણી ઘરથી જુદો હોય દિનેશભાઈ, એમાં સ્થૂળ શરીરમાં રહેવાવાળા કોક તમે આજે સ્થૂળ દેખાય છે. આગળના પ્રકરણમાં જોઈ ગયા છો. હવે કુલ પાંચ કોષ છે. કોષમાંની આવરણ, કોષમાંની ઢક્કણ, કોષમાંની શરીર. હવે પાંચે પાંચ શરીરથી તમે જુદા છો, પણ એકનો ધર્મ બીજામાં દેખાય છે. જેમ લોખંડના એક ગરમ લોખંડના એક ટુકડાને અગ્નિમાં નાખી દઈએ અને થોડી વાર પછી આખો લોખંડનો ગુણ લાલ દેખાય, અગ્નિનો ગુણધર્મ લોખંડમાં દેખાય, અને લોખંડનો ગુણાકાર પણ અગ્નિમાં દેખાય, અન્ય અન્ય ધર્મો દેખાય, તે રીતે આ પાંચે શરીરના ધર્મો પોતાનો દેખાય છે. તે જ અજ્ઞાન છે. વેદાંત શ્રવણનું ફળ એ છે પાંચે કોષથી પોતાના આત્માને વિવેક દ્રષ્ટિથી ન્યારો અને અલગ કરીને જોઈ લેવું. પાંચ કોષથી અલગ તમારે થવાનું નથી દિનેશભાઈ, તમે પાંચે કોષથી અલગ છ તેવું કેવળ જાણી લેવાનું છે. જ્યાં સુધી જાણવાનું ન આવે ત્યાં સુધી સ્થૂળ શરીરના વધવાને તમે તમારું વધવું માનો છો. તમે એ આત્મચૈતન્ય છો જેના વધવા ઘટવાની કોઈ સંભાવના નથી. આખા બ્રહ્માંડના આકાશની માફક વ્યાપક જે ચેતન છે તે તમે છો. પણ સ્થૂળ શરીરના વધવાને તમે તમારું વધવું માનો છો, ઘટવાને તમારું ઘટવું માનો છો. સ્થૂળ શરીરને જન્મને તમારો જન્મ માનો છો, મૃત્યુને પણ તમારો માનો છો. સ્થૂળ શરીરને ચલાવવાનું એક સૂક્ષ્મ શરીર છે મનોમય કોષ. એ મનોમય કોષ પણ તમે નથી નંદુભાઈ. એ મનોમય કોષમાં કોઈક દિવસે સુખાકાર વૃત્તિ છે, કોઈ વખતે દુઃખાકાર વૃત્તિ છે, કોઈ વખતે મનમાં અશાંતિ છે, કોઈ વખતે શાંતિ છે. આવ્યા જવા વાળી બધી વસ્તુ વિકારી છે અને તમે તેના સાક્ષી છો. જેમ ઘર રોડ ઉપર આવેલું હોય દિનેશભાઈ, અને રોડ ઉપરથી રિક્ષા જાય કે ખટારા જાય, તમારું ઘર જેમ રોડ ઉપર હોય તમે જો મારા છો, એમ મનોમય કોષમાં ઈચ્છાનો ઉદય છે, સુખનો ઉદય છે, દુઃખનો ઉદય છે. મનોમય કોષમાં નંદમાં શાંતિનો ઉદય છે અને અશાંતિ વૃત્તિનો ઉદય છે. તે આવવા જવા વાળીનો વિકાર છે. તમે એના પ્રકાશક છો, સાક્ષી છો, ચેતન છો, મારા છો, જુદા છો. મનોમય કોષ પણ તું નથી. હવે તો કેટલાય મનોમય કોષ તમે ધારણ કરી લીધા. કોઈક વખતે દેવ બન્યા, દાનવ બન્યા, ગંધર્વ બન્યા, પશુ બન્યા, પક્ષી બન્યા, સર્પ બન્યા. અનેક વખતે આવા મનોમય કોષના આંચડા તમારા ઉપર આવીને જપાણ્યા, પણ જેનો કદી પણ વિકાર થતો નથી એવા શુદ્ધ સંદિગ્ધ ચેતન તમે છો. જ્યારે આકાશમાં કોઈક વખતે કાળા રંગનું વાદળું આવી જાય અને કોઈક વખતે સફેદ રંગનું વાદળું આવી જાય દિનેશભાઈ, પણ આકાશ જેમ નિર્લેપ છે એમ તમારા મનમાં ઉઠતી કામ ક્રોધાદી વૃત્તિઓ પણ આવી આવીને જતી રહે, તે છતાંય તમે તેના સાક્ષી છો. પણ ન જાણવાથી જેમ સ્થૂળ શરીર સાથે એક થયા છો, એમ ન જાણવાથી સૂક્ષ્મ શરીર સાથે પણ જ્યારે તમે તમને એક જાણો છો, ત્યારે સૂક્ષ્મ શરીરના આવા ગમનના જન્મ મરણને તમે તમારું જાણો છો. એ અજ્ઞાનમાંથી ઊભી થતી ભ્રાંતિ છે. ના કદી જન્મ્યા છો, ના કદી મરશો. સૂક્ષ્મ શરીરથી પણ તમે એટલા જુદા છો જેટલા તમે તમારા પડછાયાથી જુદા છો. એ મનોમય કોષના ભીતર આગળના શ્લોકોમાં જોઈ ગયા હતા.
કોષ પણ તમે નથી, પ્રાણ પણ ખરું, મનની સાથે જોડાયેલા પાંચ પ્રાણનો સમૂહ એ પણ તમે નથી, પ્રાણ જળ છે અને તમે એને સત્તા આપનારા છે, પણ છો પ્રાણ વિકારી છે, વધવાળા છે અને તમારી હાજરીથી ચેતન થઈ રહ્યા છે, જેમ એનાથી કરંટની હાજરીથી પણ ઉઠો ફરે એ જ રીતે આખો પ્રાણને કોષ પણ તમારા સાક્ષીપણા અને તમારા ચેતનતાથી ચેતનતા મળે છે, તે પણ તમે નથી. આવેલા શ્લોકોમાં એ પણ જોઈ ગયા જવાબે વિજ્ઞાનનો કોષ પણ તમે નથી. જાગૃતમાં મખથી શિખા પર્યંત જે બુદ્ધની વૃત્તિ છે એ જ વિજ્ઞાનમય કોષ છે. જીવનથી નંદમાં આ હું તમને અડું અને તમને થાય મને કોઈ અડું છે એ વિજ્ઞાનમય કોષમાં થતું જ્ઞાન છે. આ મખથી શિખા પર્યંત ચિત્રની છાયા વડે ચેતન દેખાતી આ બુદ્ધિ વૃત્તિ વિજ્ઞાનમય કોષ પણ ગહેરી ઊંઘમાં શાંત થઈ જાય છે, પણ તમે નથી. ઉદય અને અસ્ત પામવા વાળી આ વિજ્ઞાનમય વૃત્તિ પણ તમે નથી. જ્યાં અજ્ઞા જ્યાં કર્તૃત્વનું અવમાન થાય છે અને મખ શિખા પર્યંત જે જાગૃતમાં વ્યાપેલી છે તે વિજ્ઞાનમય અસ્તિત્વ પણ તમે નથી. આગળનો શ્લોક મને જે આપે છે, બિંદ ભૂતો આનંદ આત્મા શું બસ્ય સર્વસ્થિત હૈ. પંચદશી પાર કહે છે અને ભીતર આનંદમય વૃત્તિ પણ તમે નથી. એ આનંદમય વૃત્તિ સુષુપ્તિમાં અનુભવાય છે. અંતર્મુખ વૃત્તિ થતા જે આત્માનું પ્રતિબિંબ વૃત્તિમાં પડે છે એ જ આનંદમય કોષ છે. પ્રતિબિંબ છે એના મૂળમાં બિંબરૂપ આનંદ તો તું છે. પંચદશી કાર કહે છે આનંદ વૃત્તિમાં ત્યારે જ થાય જયારે વૃત્તિ અંતર્મુખ થાય છે. જેને બી ખાતા હોય અને વૃત્તિ અંતર્મુખ થઈ જાય અને જેટલી ક્ષણ માટે વૃત્તિ અંતર્મુખ થાય એટલી ક્ષણ માટે વૃત્તિમાં એ આનંદ સ્વરૂપ આત્માનું પ્રતિબિંબ પડે છે. એટલે એમ લાગે છે કે આનંદ થયો જલે બી ખાતા. અંતર્મુખ વૃત્તિમાં પ્રતિબિંબિત આનંદ તે આનંદમય કોષ છે. જેને જગતના લોકો આત્માનું સ્વરૂપ માને છે તે પણ તે નથી. આનંદની વૃત્તિ સુષુપ્તિમાં છે, ગહેરી ઊંઘમાં છે. કેવળ આનંદ તે પણ તે નથી. પ્રતિબિંબિત આનંદ તો નથી, બિંબ સ્થિત હોય. પંચદશી કાર કહે છે બિંબરૂપ આનંદ આવતો જતો નહીં. પત્નીનું સંકરણ, પુરુષનું સંકરણ, વિજાતીય પાત્રનો સંગ કરો અને વૃત્તિ અંતર્મુખ થતા જેટલો ક્ષણ અંતર્મુખ વૃત્તિ થાય દુનિયાને એટલા ક્ષણ પૂરતું આત્માનું પ્રતિબિંબ જે વૃત્તિમાં પડે છે એ આનંદની વૃત્તિ પણ તું નથી. સદાના માટે જે બિંબરૂપ આનંદ છે તે તું છે. જલેબી ખાઈને આનંદ આવે નંદુભાઈ એ તમારી ભ્રાંતિ છે. ગરમ ચા પીને આનંદ આવે એ તમારી ભ્રાંતિ છે. એ આનંદમય કોષ પણ તો વંશ અનમન આનંદ હું નથી. હું પ્રાણ કે નથી વિજ્ઞાન અલખ બાવન બાર સાક્ષી પણથી જુદો છું. હંસા અનમાન મનનો કોષ પણ હું નથી. કામ ક્રોધાદી વૃત્તિઓનું વિકાર જન્મ વગર એમાં છે આવે ને જતો રહે પ્રકાશક આપ સાક્ષી અવભાષક એનાથી જુદો છું. હંસા અનમાન આનંદ આનંદમય કોષ પણ હું નથી. ચિત્રની અંતર્મુખ વૃત્તિમાં પડતો પ્રતિબિંબિત આનંદ એ પણ નથી. હું તો બિંબ સ્વરૂપ આનંદ છું. જેમ એક જ ચંદ્રમાં અનેક ગ્રહણ અનેક પ્રતિબિંબ દેખાતા હોય જેમ બિંબરૂપ ચંદ્ર એક જ હોય એમ આનંદનો વૃત્તિ મારી અંતર્મુખ વૃત્તિમાં જે આનંદનો પ્રતિબિંબ પડે છે તે આનંદ પણ હું નથી. જે આનંદ આવે ને પાછો જતો રહે, જલેબી ખાવ અને પાછો આનંદ જતો રહે. રમેશભાઈ ઘણો ખાઈને પાછો જતો રહે. કોઈ પણ ભોગને એવો આનંદ નથી તે જતો ના રહે. એવી આનંદમય કોષની ત્રણ વૃત્તિઓ છે, મોદ પ્રમોદ અને આનંદ.
કોશિશ કરો. એ આનંદમય વૃત્તિના ત્રણ પ્રકાર છે, મોદ, પ્રમોદ અને આનંદ. મોદ કોને કહેવાય? લાડવા મળે ને ખાઈએ, મોદ મળ્યા છે, પણ મળ્યા નથી હજુ, કાલે મળવાના છે, એનો આનંદ આવે, એને કહેવાય પ્રમોદ. ગેસ ઉપર ઉકળતી હોય નંદુભાઈ, એને જે મજા આવે એને કહેવાય પ્રમોદ. એ પણ તમારું સ્વરૂપ નથી. ગહેરી ઊંઘમાં જતા રહો અને જાગીને ઉઠીને કહો છો મને બહુ આનંદ આવ્યો, એ પણ અજ્ઞાનજન્ય વૃત્તિમાં પડતું પ્રતિબિંબ છે. તે પણ તું નથી, મોદ પ્રમોદ અને આનંદ રહી તું બિંબ સ્વરૂપ આનંદ છે. આવતા જતા આનંદને તારું પ્રતિબિંબ જાણ તારા લીધે છે, એના લીધે તું નથી. પણ ભ્રાંતિ એ થાય છે આના લીધે હું છું. ગરમ ગરમ ચા નહીં પીવું તો મારું કઈ ઘટશે? તારા લીધે એ છે, એના લીધે તું નથી. બધી બાજી સમીને સમાધિ સમાધિનો અર્થ છે પાંચે કોષથી જોતાને જુદા જાણી લેવા. એક થઈ ગયા છે જેમ સ્થૂળ શરીર સાથે, એમ આનંદમય વૃત્તિ સાથે પણ એક થઈ ગયા છીએ. કાલે મજા નથી આવી, આજે આવશે. જો આનંદની રાહ જોઈ રહ્યા હોય પણ આનંદમય કોષ સાથે એક થવું છે. બધા પરણ્યા ને હું એ પરણું. આ પ્રમોદ છે મુકાભાઈ. બધી બાજી સમેતી સમાધિ પાણી ખલાસ થઈ જાય અને ઘોડો છૂટો પડી જાય, રીતે વિવેક દ્રષ્ટિ કરીને
Oh,
સિંહ અને પછી જમી લીધા પછી પતરાળાને કુતરુદ્ધા ખેંચો, પણ જમી લીધા પછી ચાલુ ભોજનમાં એ લોકો ખેંચશે. પંચદશી કે છે અધિષ્ઠાન ચેતન વ્યાપક છે. આઈ જા પોતાના ઉપર કરી ક્યાંથી દુઃખ થાય છે. સાવરણો છે, થોડા દાડે બધું સમેટાઈ દે, માથામાં વાળ નહીં રહે. તું તો પંચદશી ભણી, વાળ નહીં રહે, વાળ માથામાં વાળ નહીં રહે. એવા હાવ નવરા થઈ તો ભાઈ ક્યારે થશે. હું તમારો પુત્ર જતો રહ્યો છે, મરી ગયો, એ જીવતો હોય તો દુઃખ થશે. ઘટના ઘટી હોય કે ના ઘટી હોય, ઘટના સાથે જે મારા પણનો દાવો છે તો દુઃખ થાય છે. ઈશ્વરની સૃષ્ટિનો ક્રમ દેખાઈ જતા મને સચિદાનંદ
પાછા પાડવા છે મુકેશભાઈ કજી તો જે સાચું હોય તો કદાચ એના તો પાને સાચા હોય જે મુગલ સાચું નથી એના ઝઘડા છે અખો કે અંધારો કુવો ઝઘડો મટાડી કોઈ ના મો કેવી તારી સાત પેઢી નંદુભાઈ તારા મૂળા કુટુંબ ને સંભાળ કેટલા તોફાન કરતા હતા કપકો રોટલા માટે આજે ક્યાં છે ગોવિંદભાઈ બધા ક્યાં ગયા તજી તો રમતા રમતા પછી કેટલાક ડાયા છોકરા હોય ફિલ્ડિંગ આવે ને એટલે એમ કે નથી રમતા ગેટે હોઈ જાય આ રમતો દૂરી મૂકો તો જ આનો પાર આવે છે ભાઈ બાકી તો કોની પૂરી થઈ કહો તો ખરા મોઢામાં દાંત જતા રહેશે નંદુબા અને આખા શરીરમાં કરચલી પડી જશે આવા નાવા મોઢા નહીં રહે પણ સંસાર કદી સુખનો હેતુ નહીં બની શકે તારા મૂળા કુટુંબને સંભાળ નંદુભાઈ જમણી તોફાન કરવામાં કશું બાકી રાખ્યું છે આપણા ગૈડા ચટણીનો રોટલો ખાઈ ખાઈને પિત્તળના ટિફિન લઈ લઈને ભેગું કર્યું તો આજે ક્યાં છે કહો તો ખરા શોધવા હોય તો જડે એવા છે ચટણીનો રોટલા કઈ કઈ ભેગું કર્યું હોય મારા છોકરા માટે છોકરા માટે છોકરા માટે તજી તો અવિદ્યા શું છે આ શરીર ઊંચું ને સંસાર સત્ય છે સપનું છે સપનું જેસે સપના રેણકા વૈસા હે સંસાર જાગો લોકો મત સુનો મત કરો નીંદ સે પ્યાર જેસે સપના રેણકા વૈસા હે સંસાર પણ જેનો સંસાર જેટલો સાચો લાગે એટલું એનું તોફાન જબરું હોય ચાર વાગ્યા ના ઉઠ્યા હોય રાતે 10 વાગ્યા સુધી બૈડા વળી ગયા હોય એમ ટોટલ મારતા હોય આજે 50,000 કમાયા કોડી લાગી લોભ બસ શેની કમાણી છે શું ગણી છે આપણે કલ્પના છે કલ્પના કોઈ 42 વર્ષના ભાઈ જતા રહ્યા અમૃતભાઈ બહુ બંધ હતા અને ગંગામાં નાતા હતા ને ફોન આવ્યો ભક્ત મારો ડૂબકી તારો ભગવાન એમના આત્માને શાંતિ આપે પછી બધા બહાર નીકળે ને એટલે મેં બધાને કીધું મેં કીધું આ 42 વર્ષ જતા રહ્યા અને આ 42 થી ઉપરના કેટલા ટકશે આમાં આ બધા 42 થી ઉપરના એમને બોલા નહીં કર્યા આખા ઉભા રોડે લીધા અમને છ જણા એવા આડા લીધેલા છે કોકો ડારો જો
કહેવાય કાચી, પણ કાચી નહીં માનજો ને, પાકી માની એટલે પાકી. એ પાકી માનવાનું જે દાડે છૂટી જાય. પંચદશી શું કહે છે? હમણાં હાલ ઉખાડે ને ઉખરી શકે તું. તારી પંચન વરઈ રે તારી સિંહ તો નહીં તો રા
સ્વરૂપનું સુખ છે સચ્ચિદાનંદ
સ્વરૂપ છું રે દેહ આવે ને જાય રે, નામ કે રૂપ તણી કલ્પના એ કદે મારા માન થાય રે. આજે તેને સચ્ચી આનંદ સ્વરૂપ તમારું પોતાનું છે, પણ સાચું શું કેને કહેવાય છે ટકી રે અનિત્યાની શરીરાણી વૈભવો નહીં શાશ્વત નિત્ય સન્નિષ્ઠ મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. જેટલા જેટલા તમે વસ્તુની પરાધીનતાથી મુક્ત થતા જાઓ એટલા એટલા સાચા સુખ પ્રત્યે આવો. જેટલું સુખ ખોટું હોય તે પરાધીનતા બનાવેલી રાખે. જોજો જેટલું પત્નીના સુખ માન્યું છે તો પત્નીની પરાધીનતા સ્વીકારવી પડશે, ચા ના સુખ માન્યું છે તો ચા ની પરાધીનતા સ્વીકારવી પડશે. નંદુભાઈ બે મિનિટ ના મળે તો ઘોઘા થઈ જઈએ આપણે, સ્વીકારવી પડે. એક જણો એના મિત્ર વચ્ચે આવ્યો ને કે એના ભાઈ બંને કે મારા ઘરમાં જો હું ધારું એ થાય. પેલો કે આપણે બે એક નિશાળમાં ભણ્યા છીએ, પરણ્યા એક બારે, મારા તારું ઘરમાં દારૂ થાય મારું તો થતું નથી. કે મારું ઘરમાં દારૂ થાય આપણે કહીએ એ જ થાય. અને દાદાના ભાઈબંધને પૂછવા ગયો, ભાઈબંધને ઘેરથી પૂછવા ગયો કે અમારા ભાઈ કે છે સાચું છે ઘરમાં એનું જ દારૂ થાય? હા કે એનું જ દારૂ થાય પરણી તારનું. પેલો કે આને કેવી પત્ની એમ તો મળી છે, એનું જ દારૂ થાય છે કે તમારા ભાઈનું જ દારૂ થાય? પણ ખાલી એને શું ધારવું ને હું નક્કી કરું. એટલું જ ખાતું મારા હાથમાં મેં રાખ્યું હતું કે આને ધારવું શું ટૂંકાએ. બધાની આ દશા હોય, બધા હમ હમીને બેઠા હોય, કોઈ કોઈને કહે નહીં. એટલું પંચદશીમાં ડાયા ડમરાથી બેસી ગયા એમ કરે સૌને કૃષિઓ બેઠા હોય એ રીતે બેઠા હોય, પણ બધા હમ હમીને બેઠા. કોણ કોને કે કોક તો એવું જોયું બિલકાલ છે બિલવાલા હોય, ખાલી હોય તો એ આપણે આપણી વાતને. પણ વિષયનું સુખ પરાધીન બનાવે છે આપણું, સાચું સુખ સ્વાધીનતાનું છે. કશું ન હોય અને તમારું પોતાનું સ્વરૂપ છે તે આનંદ છે. આ પંચદશી પોતાના આનંદ સ્વરૂપને જાણવા માટે જગતમાં સાચું સુખ ક્યાં છે. ભાઈ ગુરુજી અને સગા વાલા મારે જમ કે એવી મારી અંતરી વેળાઈ વેલા ગુરુ મારા જાજારે ગુમડાની જાજી વેદના. જેટલા ગુમડા વધારે હોય એટલી વેદના વધારે હોય. ગુરુ મારા પાંચ રે વિષય પાંચ કૂતરા પાડે મારા ભજન માં ભંગ, પાડે મારા ભજન માં ભંગ એવી મારી અંતરની લડાઈ વેલા આવજો. ગુરુ મારા સુખ રે જાણી મેં તો સંગીત કીધું, અમને સાચું સુખ સમજાવો, અમને સાચું સુખ સમજાવો. સુખી થવા પ્રયત્ન ના કરો એ દિવસે. તમે સંપૂર્ણ આનંદ સ્વરૂપ છો, પણ સુખી થવા પ્રયત્ન કરો ત્યાં દુઃખી થવાના નિયમ છે. અને સુખી થવા એ પ્રયત્ન કરે છે જેને એમ લાગે છે કે સુખ મારાથી ક્યાંક જુદું છે.
અને નંદુભાઈ મને આપશે, અહીંથી દુઃખી થવાની શરૂઆત થાય છે. સુખ મારાથી જુદું છે અને મને ચા પીવાથી મળશે, સુખ મારાથી જુદું છે અને મને આ ખાવાથી મળશે, સુખ મારાથી જુદું છે અને મને આ થવાથી મળશે, સુખ મારાથી જુદું છે અને આ બનવાથી મળશે. ગુરુ મારા જા જા રે ગુમરાની જાજી સુખ જ્યાં સુધી બીજાને ના લાગે એક ભ્રાંતિ છે ત્યાં સુધી સાચું સુખ હાથમાં આવ્યું નથી. સાચું સુખ રાધે ગોવિંદ તમારાથી જુદું રહેતું નથી. અને તમારાથી જુદું જે મળે છે મુકાભાઈ તે જુગ જુગ તે દુઃખ જુઠ્ઠું છે. સાચો આનંદ ક્યાં છે? તે જ છે નિત્ય આનંદ. બસ વધારે ના કહું. ધીરે ધીરે સ્વાધીનતા તરફ જતા જઈએ, પોતાના સ્વરૂપમાં જેમ જેમ ડૂબતા જઈએ તેમ સ્વાધીન થઈ જશું. સંમુક્ત ઉચ્ચતે મુક્ત થતા જઈએ, મુક્તા ભાવે મુક્ત થતા જઈએ, ભ્રાંતિને છોડતા ભાવે મુક્ત થતા જઈએ. જ્યાં સુધી દુઃખ સુખ બીજામાં લાગશે ત્યાં સુધી દુઃખ મળવાથી કોઈ આપણને બચાવી શકે તેમ નથી. સુખ બીજાને હોય તો એ વ્યક્તિ આપણા જોડે માગીથી શું કરવા? બધા સુખના ભિખારી છે, કોણ કોને આપે કહો તો ખરા. યદિ નશા શરાબ મે હોતા તો નાચતી બોટલ, એ જ નાચતી જોવો તો ખરા. તમામ આનંદનું અધિષ્ઠાન તમારું પોતાનું આત્મ સ્વરૂપ છે અને ધીરે ધીરે એ અધિષ્ઠાન ઉપર ખસવું એનું નામ જ્ઞાન છે. ખસતા 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 આવીને લીન થઈ જવું, દ્વૈત બુદ્ધિ તૂટી જતા પોતાના સ્વરૂપમાં આવી જવું, તેટલું સુખ છે. બસ વધારે ના કહો. ઘડિયાળ પણ મન ના પાડે છે. પંચદશી એના રૂપમાં જરા વિચક્ષણ વિષય છે. સંસારથી વધારે કે થોડો ઉખરું હોય તો આમાં ચાંચ ડૂબે એવું છે. આમાં બીજું કશું બાધા આખડી આ મળશે આ નહીં મળે એવી કોઈ વાત છે નહીં. મળેલી બધી પથારીઓને લપેટવાની વાત છે. તો પંચદશીમાં આ મળશે આ કરશો સ્વર્ગ મળશે નરક મળશે એ વાત પંચદશીમાં નથી. સીધી સીધી કોઈ મુક્તિ જોઈતી લપેટ આવું હોય તો ધીરે ધીરે આવીને શાંત થઈ જવું એના માટે છે. ભજન કરીને ભેગા ભળી જવું હોય સ્વરૂપની એ દશા પ્રાપ્ત કરીને જીવતા જીવ આ પાંચે શરીરો સહિત આખા બ્રહ્માંડની અને હું મારાની હોળી કરી દેવું હોય એના માટે પંચદશી છે. વેદાંતનું શ્રવણ સાંભળવા માત્રથી સમાધિ છે, અમલમાં ઉતરી જાય તો ફરીથી ના જાળી લઈએ તો આ બાદ કરેલું. અગર જો અત્યારે તો ગોળા માથા છે ને, પણ ઉગી ના જાય તો અમૃતભાઈ ઉગી ના જાય તો જબરા ભગત છે ને સાખીઓ બોલે જેવી તેવી નહીં. હા એવી સાખીઓ બોલે. આ બધા સાખીઓની અંતાક્ષરી રમતા, ટાઈમ જતો નતો ને હું ઊંઘી ગયેલો અને સાખીઓની અંતાક્ષરી તો એના મનમાં ઊંઘી જાય. કબીર સાહેબ ની એક સાખીઓ બોલે હું બ આવ્યો બ ને કે બ ઉપર સાખી કેવું છે ને કરવું પેલાનો વારો આવ્યો ને સાખી બનાવી મારા બધાએ બાબુ બચ્યું ને બાબર આ ત્રણે નો એક સ્વભાવ ડુબાડે પણ તારે નહીં એનો ડુબાડ્યા ઉપર ભાવ. અલે વાહ વાહ અમૃતભાઈ શું સાખી બનાવી જાગી કબીર સાહેબ ની જ્ઞાન ગોદડી પાછળ પડી જાય. આ હા હા એટલે આપણે ગામમાં છે તે આ ગામમાં છે મુંબકપુરા શું વાત કરો. અને હું આખો આમ પથારીમાંથી બેઠું હતી મેં કીધું હારું આટલી સાખીઓના અભ્યાસ કર્યા પણ આ ચાખી કદી આભડવામાં આવીને કોણ આના રચયિતા છે મને જરા બતાવો. ગુલાબનો હાર મારે લાવવો પડશે. લહેર બહુ કરી લહેર બહુ કરી પછી દારા લહેર બહુ કરી. આ બેન બેઠા બધા હા બાબુ લાગ્યો પેલા બચ્ચું એમ હાલ્યા હવે મને આ સાખી ખુલી અહીં આવીને ખુલી લ્યો એવું છે એમ ને. વાહ વાહ ખમા ખમા જીવો તમે જીવો
ડુબાડે પણ તારે શું થયું? તારે પણ ડુબાડે, એને ડુબાડે ઉપર બા. અને બીજા ગામમાં જો પોતાના ગામની વગો છો ને. ઠીક છે, આનંદ ઉગર કાવ્યમ શાસ્ત્રમ વિનોદો ને કાલો ગચ્છતિ ધીમતામ શાસ્ત્ર કહે છે. કાવ્ય શાસ્ત્ર ને વિનોદમાં સમય પસાર કરે તેને બુદ્ધિશાળી કહે છે. વાહ બુદ્ધિશાળી અમૃતભાઈ, શું તમારી વિનોદ ની રીત છે? ગમ્યું બોલો. કૃષ્ણ ગમો સૌને સંગ માયા દીને સંગ મોરે પ્રગતિ